નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે વાર્ષિક પરીક્ષા એપ્રિલ 2022 અંતર્ગત ધોરણ 5 વિષય પર્યાવરણના મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. વિદ્યાર્થી મિત્રો, જેમાં પ્રશ્ન 1 છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો કુલ ગુણ 4. રાજસ્થાનના રાજ્યનું પાટનગર એટલે કે રાજધાની કયું છે? તમે ઓપ્શન સ્ક્રીન ઉપર વાંચી શકો છો. એ જયપુર, બી કોટા, સી ઉદયપુર કે ડી ભરતપુર. તો તમે આન્સર જોઈ શકો છો, એ આપણો આન્સર છે જયપુર. તો તમારે પેપરમાં આ રીતે તમને એક ચોરસ બોક્સ આપેલું હશે જેમાં તમારે વિકલ્પ લખવાનો રહેશે. તો અહીં આન્સર એ છે, એટલે અહીં તમારે બોક્સમાં માત્ર એ લખવાનું રહે. આ રીતે પેપર હશે. મોંથી ફૂંક મારીને આપણે સંગીતનું કયું સાધન વગાડી શકીએ છીએ? તો આન્સર રહેશે બી, વાંસળી. ઝૂમ કૃષિની પદ્ધતિ નીચેના પૈકી કયા રાજ્યમાં પ્રચલિત છે? એ ઝારખંડ, બી છત્તીસગઢ, મિઝોરમ કે ઓડિશા. આન્સર છે, લાલ રંગમાં મેં હાઈલાઈટ કરેલો છે, સી મિઝોરમ. 4. ધનુના ગામમાં લોકોના બાળકોને કઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે? ઓપ્શન જોઈ શકો છો, રમી શકતા નથી, ભોજન કરી શકતા નથી, શિક્ષણ મેળવી શકતા નથી કે મિત્રો બનાવી શકતા નથી. તો આન્સર રહેશે સી, શિક્ષણ મેળવી શકતા નથી. બ જોઈએ, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો ગમે તે. 4. વાહનોમાંથી નીકળતા ધુમાડાથી આપણને ખાલી જગ્યાના રોગો થાય છે. આન્સર તમે જોઈ શકો છો, ફેફસા. મદારી ખાલી જગ્યા નામનું વાદ્ય મોંથી ફૂંકી મારીને વગાડે છે, તેમાં આન્સર રહેશે બિન. આગળ જોઈએ, લોકો ગાંધીજીને ખાલી જગ્યાના નામથી ઓળખે છે, તો આન્સર છે બાપુ. સમાજમાં છોકરા છોકરીઓને દરેકને ખાલી જગ્યા બાબતે તક મળી રહે, સમાન દરેક બાબતે સમાન તકો મળવી જોઈએ. મયુરભાઈ અને અંજુબેન ભાઈ બહેન છે, તો અંજુબેનનો પુત્ર મયુરભાઈને ખાલી જગ્યા કહીને બોલાવશે. તો અંજુબેન અને મયુરભાઈ ભાઈ બહેન છે, એટલે તેનો પુત્ર મયુરભાઈને મામા કહીને બોલાવશે. બેનો અ જોઈએ, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો કુલ ગુણ 4. સૂર્ય એ ઉર્જાનો મૂળભૂત સ્ત્રોત છે, તો વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? ખરું. ગામ કે શહેરની સફાઈ કરવાનું કામ સફાઈ કામદાર કરે છે, તો એ વિધાન પણ ખરું. સૂર્યમણી ઝારખંડ બચાવો આંદોલનના કામમાં જોડાય, એ વિધાન પણ ખરું. આગળ જોઈએ, પરિવારના લોકોની નશીલા માદક દ્રવ્યોની આદત તેમના બાળકો પર પણ પડી શકે છે, તો એ વિધાન કેવું છે? ખરું. એટલે કે બધા જ વિધાનો ખરા છે. બ જોઈએ, બંધ બેસતા જોડકા રચો કુલ ગુણ 4. અહીં તમને વિભાગ અ સાથે વિભાગ બ ને અમે જોડીને આપેલો છે. વહેતી નદીઓ, તો આન્સર આવશે ખડખડ અવાજ. વૃક્ષોના પાંદડાનો ખડખડાટ. પક્ષીઓનો કલરવ. ગાઢ લીલા જંગલો. તો આ રીતે જોડકા જોડવાના હોય. આગળ જોઈએ પ્રશ્ન 3 નો અ. નીચેની આપત્તિઓનું કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિમાં વર્ગીકરણ કરો. તો તમે આપત્તિ જોઈ શકો છો, ધરતીકંપ, યુદ્ધ, દુકાળ, પૂર, હુલ્લડ, દાવાનળ, આતંકવાદી હુમલા અને વાવાઝોડું. તો કુદરતી એટલે કે જે આપમેળે થાય છે, કુદરતી રીતે થાય છે, તો એવી આપત્તિઓ છે ધરતીકંપ, દુકાળ, પૂર, દાવાનળ, વાવાઝોડું વગેરે બધા કુદરતી આપત્તિઓ છે કે જેમાં માનવનું કંઈ ચાલે નહીં. હવે જોઈએ માનવ સર્જિત આપત્તિ, તો તેમાં આવશે યુદ્ધ, હુલ્લડ, આતંકવાદી હુમલા. આગળ જોઈએ, ઘઉં અને બાજરીમાંથી બનતી 4-4 વાનગીના નામ લખો. તો ઘઉંમાંથી રોટલી, ભાખરી, પૂરી, શીરો, લાપસી, લાડવા જેવી વાનગીઓ બનાવી શકાય. બાજરીમાંથી રોટલા, ઢેબરા, વડા, કુલેર કે કુલેરના લાડુ બનાવી શકાય. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો, ગમે તે 8, કુલ ગુણ 10. લેહ કેવો વિસ્તાર છે, તેને શું કહેવાય? તો લેહ ઊંચો, સૂકો, ઠંડો અને સપાટ વિસ્તાર છે, જેને ઠંડુ રણ કહેવાય છે. લેખા શું છે? તો ચાગપા લોકોને ઘેટા અને બકરાને રાખવાની જગ્યાને લેખા કહે છે. લેખાની દિવાલો પથ્થરની બનેલી હોય છે. નાકવાટે લેવાતી હવાને શું કહેવાય? તો આન્સર છે, નાકવાટે લેવાતી હવાને શ્વાસ કહેવામાં આવે છે. 1 મિનિટમાં તમે કેટલી વખત શ્વાસ અંદર લો છો અને બહાર કાઢો છો? તો 1 મિનિટમાં અમે 14-18 વખત શ્વાસ અંદર લઈએ છીએ અને બહાર કાઢીએ છીએ. રમતમાં ખેલાડીની પસંદગી કયા આધારે કરવામાં આવે છે?
તો રમતમાં ખેલાડીની પસંદગી જાતિ કે આર્થિક સ્તરને લીધે નહીં, પરંતુ તેની રમવાની ક્ષમતાના આધારે કરવામાં આવે છે. રમતમાં કેવી સ્પર્ધાને ટાળવી જરૂરી છે? તો રમતમાં ખેલદિલી વિનાની અને ક્રમાંક માટેની સ્પર્ધા ટાળવી જરૂરી છે. નીલમની મમ્મીએ કિરણને નીલમ અને તેના વચ્ચેની કઈ સામ્યતાની વાત કહી? તો નીલમની મમ્મીએ કિરણને નીલમ અને તેની વચ્ચેની વાળની સામ્યતા, જાડા, વાંકડિયા અને કાળા હોવાની વાત કહી. આપણે ઘણી બધી બાબતો ક્યારે શીખીએ છીએ? તો આપણને કોઈ પણ કાર્ય કરવા તક અને પરિસ્થિતિ મળે તો ઘણી બધી બાબતો આપણે શીખીએ છીએ. તમારા ગામમાં ખેતી માટે સિંચાઈ કેવી રીતે થાય છે? તો આનો પ્રશ્નનો ઉત્તર તમે તમારા વાલીને પૂછીને પણ લખી શકો છો. મારા ગામમાં કુવા અને ટ્યુબવેલ એટલે કે બોર દ્વારા ખેતી માટે સિંચાઈ થાય છે. ધનુના મામી બજારમાંથી ધનુના અભ્યાસ માટે કઈ કઈ વસ્તુઓ લાવ્યા? તો ધનુના મામી બજારમાંથી ધનુના અભ્યાસ માટે પેન્સિલ, રબર અને નોટબુક જેવી વસ્તુઓ લાવ્યા. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો. ગમે તે 3, કુલ ગુણ છે 6. જમીનમાંથી મળતા પેટ્રોલિયમમાંથી આપણને શું શું મળે છે? જમીનમાંથી મળતા પેટ્રોલિયમમાંથી આપણને પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, એન્જિન ઓઇલ અને વિમાન માટેનું ખાસ ઈંધણ મળે છે. આ ઉપરાંત એલપીજી, વેક્સ અને ગ્રીસ વગેરે પણ તેમાંથી મળે છે. શાળામાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે શું કરવું જોઈએ? તો શાળાના રસ્તા સિમેન્ટ, કોંક્રીટના બનાવવા જોઈએ જેથી સહેલાઈથી સાફ કરી શકાય. શાળાના વર્ગખંડો, રસ્તાઓ અને મેદાનની નિયમિત સફાઈ કરવી જોઈએ. શાળામાં ક્યાંય કચરો જોવા મળે તો તરત જ કચરા પેટીમાં નાખવો. શાળામાં પાણીને સ્વચ્છ કરવા એક્વોગાર્ડ કે આરો પ્લાન્ટનો ઉપયોગ કરવો જોઈએ. શાળામાં શૌચાલય સાફ રાખવા પાણી સાથે જંતુનાશક દવા કે ફિનાઇલનો ઉપયોગ કરવો જોઈએ. પ્રશ્ન 3. સૂર્યમણીના તોરંગ કેન્દ્રમાં થતી પ્રવૃત્તિઓ વર્ણવો. તો સૂર્યમણીના તોરંગ કેન્દ્રમાં વનવાસી જીવનને ઉજાગર કરતી પ્રવૃત્તિઓ થતી, જેવી કે તહેવારો પર લોકો તેમના પોતાના ગીતો ગાય અને તેમના પારંપરિક કપડાં પહેરી મજા માણે. તેમનું સંગીત ભૂલાય નહીં. બાળકો છોડવાઓમાંથી ઔષધિઓ અને વાંસમાંથી વસ્તુઓ બનાવવાની કળા શીખે. બાળકો શાળાની ભાષા શીખવાની સાથે સાથે તેમની પોતાની ભાષા સાથે જોડાયેલા રહે. આગળ જોઈએ ઈંધણ બચાવવા માટેના કોઈ પણ 4 ઉપાયો જણાવો. તો ઈંધણ બચાવવા માટેના ઉપાયો આ પ્રમાણે છે. જાહેર વાહનો એટલે કે ટ્રેન, બસોનો વધુ ઉપયોગ કરવો જોઈએ. વ્યક્તિગત વાહનોનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. રેલવે ફાટક બંધ હોય ત્યારે તેમજ ટ્રાફિક સિગ્નલ લાલ લાઇટ હોય ત્યારે વાહનોનું એન્જિન બંધ રાખવું જોઈએ. સૂર્ય કુકર, સોલાર વોટર હીટર, સૌર ભઠ્ઠી વગેરેનો ઉપયોગ કરવો જોઈએ, એટલે કે સૌર ઉર્જાનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. નજીકની મુસાફરી માટે સાયકલનો ઉપયોગ કરવો જોઈએ અથવા ચાલીને જવું જોઈએ. ચલો બ જોઈએ. આપેલા આપવામાં આવેલ ગુજરાત રાજ્યના નકશામાં નીચેની વિગતો દર્શાવો. કુલ ગુણ 4. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારે જાતે સોલ્વ કરવાનો છે, જેમાં અમદાવાદ અને પોરબંદર શહેર તમારે દર્શાવવાનું છે. તાપી અને બનાસ નદી, ધરોઈ અને સરદાર સરોવર યોજનાનું સ્થળ દર્શાવવાનું છે. અને ચોથું, કેરી ઉત્પાદન કરતા 2 પ્રદેશો દર્શાવવાના છે, જેમાં તમે જૂનાગઢ અને વલસાડ દર્શાવી શકો. ચલો એના ઓપ્શનમાં એટલે કે અથવામાં આપેલો પ્રશ્ન છે, નીચેની બાબતો પર્યાવરણ માટે સારી કે ખરાબ તે લખો. તમે 5-5 વિગત સ્ક્રીન ઉપર વાંચી શકો છો. આપણે જોઈએ તેનો આન્સર. તો એમાંની ખરાબ બાબત છે રસોઈ માટે લાકડાનો ઉપયોગ, કારણ કે ધુમાડાથી પ્રદૂષણ થાય. સિગ્નલ પર લાલ લાઇટ હોય ત્યારે વાહન ચાલુ રાખવું અને ધુમાડો ફેંકે તેવા વાહનોનો ઉપયોગ કરવો, એ 3 ખરાબ બાબત કહેવાય. સારી જોઈએ તો નાની મુસાફરી માટે સાયકલનો ઉપયોગ અને ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ એ સારી બાબત કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 5 વિષય આસપાસના મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. ધોરણ 5ના અન્ય સોલ્યુશનો પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે, ત્યાં જઈને પણ તમે અન્ય સોલ્યુશનો જોઈ શકો છો.